सर्व शिक्षा अभियान मिशन अंतर्गत प्राथमिक शिक्षण में 100% नामांकन और कन्या केळवणी ध्येय ने सिद्ध करने उपलेटानी प्राथमिक शाला में प्रवेशोत्सव और कन्या केळवणी महोत्सव साथ बाळ मेळा नुं आयोजन करवामां आव्युं हतुं। ઉપલેટા સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત પ્રાથમિક શિક્ષણમાં 100% નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા તેમજ સમાજનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ દિને જેઓ પોતાના જીવનમાં શિક્ષણનું પ્રથમ સોપાન કંડારવા જઈ રહ્યા હોય તેવા પ્રવેશ મેળવતા બાળકોને હૂંફથી આપણે વધાવીએ અને શિક્ષણના રંગે રંગાવીએ। ઉપલેટાના દરબારગઢ પ્રાથમિક શાળા પરિવારમાં નવા આવેલ બાળકોને શિક્ષણના ભગીરથ કાર્યમાં જોડી સૌ એક નૂતન પેઢીના ઘડતરના સહભાગી બન્યા હતા। કાર્યક્રમમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર બાળકોને પ્રવેશ તેમજ ધોરણ 3-8 સુધીમાં પ્રથમ નંબર મેળવનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં કાર્યકર્તા અને શિક્ષણ જગતના જાગૃત નાગરિકો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આચાર્ય દરબારગઢ પ્રાથમિક શાળા આજ રોજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક નવી પહેલ કરવામાં આવેલ કે સરકારશ્રી દ્વારા પાઠ્યપુસ્તક શિષ્યવૃત્તિ તેમજ વાહન ટ્રાન્સપોર્ટેશન મધ્યાહન ભોજનમાં જમણવાર એવી બાળકોમાં સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે પણ અમારી શિક્ષણ સમિતિને એવું એક ધ્યાનમાં આવેલ કે બાળકોને નોટબુક અને સ્કૂલ ગેટના ચોપડા વિતરણ કરવામાં આવે તો બાળકોને એકદમ મફત અને સરળ રીતે શિક્ષણ મળી રહે એવા હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો દ્વારા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા એક ફંડ ઊભું કરી ફાળો ઉઘરાવી અને દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 7 શાળાને દરેક શાળાઓને નોટબુક અને સ્કૂલ ગેટ ચોપડાનું વિતરણ થાય એવી આયોજન કરવામાં આવેલું। એમાંનું આજ રોજ દરબારગઢ પ્રાથમિક શાળાનું પણ નોટબુક વિતરણ એની સાથે સાથે શાળા પ્રવેશ ઉત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવો વિવિધ કાર્યક્રમ રાખવામાં આવેલ હતા। નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક સમિતિ દ્વારા નગરપાલિકા સંચાલિત જે પ્રાથમિક સરકારી 7 સ્કૂલો છે એમાં અમારી સમિતિ દ્વારા વિચારવામાં એવું આવે નક્કી કરવામાં આવેલું છે કે જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમને સરકારશ્રી દ્વારા ઘણી બધી વસ્તુઓ ફ્રી વિનામૂલ્યે આપવામાં આવે છે। પાઠ્યપુસ્તકો હોય ડ્રેસ હોય કે ટ્રાન્સપોર્ટિંગ એલાઉન્સ હોય અવનવા મધ્યાહન ભોજન છે અલગ અલગ વસ્તુઓ વિનામૂલ્યે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। તો અમારી સમિતિ દ્વારા એક એવું નક્કી કરવામાં આવ્યું છે કે બાળકોને નોટબુકની જરૂરિયાત હોય છે તો આપણે જે પછાત વર્ગમાંથી જે બાળકો આવે છે એમના માટે એમને પૈસાનો ખર્ચો ઓછો થાય અને એમને સગવડતા મળી રહે એના માટે અમે આજે પ્રાથમિક શાળાઓમાં નોટબુક વિતરણનો કાર્યક્રમ કરેલ છે। તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અમે નોટબુકો આપેલી છે। જે બુક સ્ટોરમાં લેવા જઈએ તો એક વિદ્યાર્થીઓને એક નોટબુક 30 રૂપિયાની પડે છે। એ અમે આજે વિદ્યાર્થીઓને ધોરણ વાઇઝ અલગ અલગ બુકો આપેલી છે અને જે અમે વિનામૂલ્યે આપેલી છે અને અમે અમારી સમિતિએ કામ કરેલું છે। કાનભાઈ સુવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉપલેટા।